नमस्कार दोस्तों, आज आप धोरण आठना गुजराती विषयना पाठ नंबर 15 अखंड भारतना शिल्पी ना अभ्यास अने स्वाध्याय नू संपूर्ण सॉल्यूशन जोईशुं। तो शुरू करिए आपणे अभ्यास थी। प्रश्न नंबर 1, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करी आपेला बॉक्समां दर्शाओ। पहलो सवाल, कयो प्रसंग वल्लभभाईनी उदारता बतावे छे? तो जवाब आवशे विकल्प क, मोटा भाई ने विद्या अभ्यास माटे लंडन मोकलवा। त्यार पछी जोईए बीजो सवाल, हरिवंशराय बच्चने वल्लभभाईने शेनी उपमा आपी हती? तो जवाब आवशे विकल्प घ, हिंद की निडर जवान। त्यार पछी जोईए त्रीजो सवाल, आपणा देशनी त्रिमूर्तिमां कोनो समावेश थतो नथी? तो जवाब आवशे विकल्प घ, लाल बहादुर शास्त्री। त्यार पछी जोईए चोथो, वल्लभभाईनो जीवन मंत्र शो हतो? तो जवाब आवशे विकल्प ग, सादू जीवन अने उच्च विचार। त्यार पछी जोईए प्रश्न नंबर 2, नीचेना दरेक प्रश्नोनो एक एक वाक्यमां उत्तर लखो। पहलो सवाल, गांधीजीनी दृष्टिए साचुं जीवन कोनुं छे? उत्तर, गांधीजीनी दृष्टिए ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે। બીજો સવાલ, વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? ઉત્તર, વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું। ત્રીજો સવાલ, કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા? ઉત્તર, કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યા। ચોથો સવાલ, કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો? ઉત્તર, વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો। પાંચમું, વલ્લભભાઈના સ્વભાવને શાની ઉપમા આપવામાં આવી છે? ઉત્તર, વલ્લભભાઈના સ્વભાવને નારિયેળની ઉપમા આપવામાં આવી છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મૌખિક રીતે ઉત્તર આપો। પહેલું, વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું? ઉત્તર, ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું। બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા, એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ? ઉત્તર, વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાખ બલાઈ થઈ હતી। વૈદરાજ એના ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માંગતા હતા, પણ કુમળા બાળકને જોઈને તેઓ વિમાસણમાં પડી ગયા। આ સમય વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ અને એમણે જાતે જ ગાંઠ ઉપર ડામ દીધો। સૌ એમની નિડરતા જોઈને દંગ રહી ગયા। આમ વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા। ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાં પ્રગટ થાય છે? ઉત્તર, વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવો હતો, આથી એમણે બચત કરી પૈસા ભેગા કર્યા, પરંતુ એ પૈસાથી તેમણે મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન મોકલ્યા। આ ઘટનામાંથી વલ્લભભાઈનો એમના મોટાભાઈ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે। ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા? વલ્લભભાઈના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે? ઉત્તર, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા એ વખતે એક પ્યુન તેમને તાર આપી ગયો, એમાં એમના પત્નીના અવસાનના સમાચાર હતા। તાર વાંચીને એના ઉપર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તાર ખિસ્સામાં મૂકી દીધો અને તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા। આ ઘટના વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે। ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, વલ્લભભાઈની રમૂજ વૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે? ઉત્તર, વલ્લભભાઈની રમૂજ વૃત્તિ આ પ્રસંગમાં જોવા મળે છે। એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો, રચનાત્મક ગફલત, એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી। એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય, પણ સરદારે બિરબલની છટાથી કહ્યું, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ। ત્યાર પછી જોઈએ છઠ્ઠું, રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે? ઉત્તર, ગુજરાતમાં અનેક નાના મોટા રજવાડાઓ હતા, આ રજવાડાના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા, તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર નહોતા, આથી રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે। ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય, એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો સવાલ, વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ છે એમ લેખક શા માટે કહે છે? ઉત્તર, અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવ્યાજબી મહેસૂલ વધારો નાખ્યો હતો, એ ખેડૂતો પર અન્યાય હતો,
વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય આપવો હતો। આ દ્રષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ હતું। ત્યાર પછી બીજો સવાલ, ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે? ઉત્તર, ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ કહ્યું છે કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે। ત્રીજો સવાલ, પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો? ઉત્તર, પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ આપણે તારવી શકીએ। પહેલું, દ્રઢ મનોબળ, દેશદાજ અને દેશભક્તિ। બીજું, વિદ્યાર્થી વયથી જ નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળ। ત્રીજું, ભાતૃપ્રેમ, બહારથી રૂક્ષ આખા બોલા પણ અંદરથી કોમળ। ચોથું, વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો। પાંચમું, વિનોદવૃત્તિ, આઝાદી માટે જેલની યાતના વેઠવાની તત્પરતા। છઠ્ઠું, શૂરવીર લોખંડી પુરુષ, જન સમુદાયની નાડના પારખું, લોક સમુદાય પર મજબૂત પકડ। સાતમું, નૈતિકતા, વ્યવહારુ અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે તેવો પ્રેમ। અને આઠમું, સાદું જીવન અને ઉચ્ચ વિચાર। ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, લેખકે કયા ત્રણ દેશભક્તોને ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે અને ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો? ઉત્તર, લેખકે ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુને ત્રિમૂર્તિ કહ્યા છે। ગાંધીજીએ સત્યનું, સરદારે પવિત્રતાનું અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું છે। ત્યાર પછી જોઈએ આપણે પાંચમો સવાલ, પાઠમાં આપવામાં આવેલા વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી? ઉત્તર, પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશમાંથી મને આ વાત ખૂબ ગમી। બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતા સરદાર કહે છે, લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય, કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે, છાવણી જેવી જિંદગી ગાળવી પડશે, ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે, નીચે આપવામાં આવેલા શીર્ષકને આધારે પાંચ છ વાક્ય લખો। તો પહેલાં આપણે જોઈએ બારડોલીની લડત વિશે। અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવ્યાજબી મહેસૂલ વધારો લાગુ પાડ્યો, આથી ખેડૂતોને ન્યાય આપવા માટે વલ્લભભાઈ પટેલ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા। આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શિર છોગું ગણાય। આ લડત શરૂ થયા પછી એક જાગૃત નેતા તરીકે વલ્લભભાઈએ ખેડૂતોને ચેતવણી આપી હતી કે ખેડૂતોએ લગ્નમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડીએ ઘરને તાળા મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે। ગરીબ તવંગર સૌએ સંપીને લડાઈમાં જોડાવવું પડશે અને બારડોલીની લડતથી વલ્લભભાઈ ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા। ત્યાર પછી બીજું જોઈએ, નિડર વલ્લભભાઈ। તો વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા। નાનપણમાં તેમને કાખ બલાઈ થયેલી, વૈદ્યરાજે એનો ઈલાજ કરવા માટે લોખંડના ધગધગતા સળિયાનું ડામ દેવા વિચાર્યું, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા। આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈને આ બાળકે જાતે જ ગાંઠ ઉપર ડામ દઈ દીધો। જોનારા સૌ દંગ રહી ગયા। એમની નિડરતાનું દર્શન ભારતના તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું। ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ, અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ। ભારતમાં અનેક નાના મોટા રજવાડા હતા। ભારતના તમામ રાજાઓના રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની કામગીરી સરદારભાઈ પટેલને સોંપાય, પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી। આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું, અનેક રાજાઓને સમજાવ્યા, જે રાજાઓ નહોતી માનતા એમની સાથે કડક હાથે કામ લીધું અને અંતે ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધા અને રાજાશાહીને નાબૂદ કરી, આમ દેશને અખંડતા આપવામાં યશસ્વી બન્યા। આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ, નીચે ઉલ્લેખવામાં આવેલા પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણોનો ઉલ્લેખ કરો। તો જોઈએ, પહેલું, વૈદ્યરાજને ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું, કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા। આ સમય વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ અને જાતે જ ગાંઠ ઉપર ડામ દઈ દીધો, તો અહીં આપણને નિડરતાનો ગુણ દેખાય છે। બીજું, વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ એમણે પહેલાં મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા, તો અહીં સરદાર વલ્લભભાઈ પટેલનો ભાતૃભાવ પ્રગટ થાય છે। ત્યાર પછી જોઈએ ત્રીજું, એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો, શબ્દ હતો રચનાત્મક ગફલત, એમને નવાઈ લાગી, રચનાત્મક ગફલત તે વળી કેવી હોય, પણ સરદાર જેમનું નામ
બિરબલની છટાફી બોલી ઉઠ્યા, ન સમજ્યા, આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. તો અહીં સરદાર વલ્લભભાઈ પટેલની વિનોદ વૃત્તિ આપણને ઝળકે છે. તો દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી વિષયના બધા જ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો, ભાઈબંધો, મિત્રો વગેરેને પણ મોકલજો.